नमस्कार विद्यार्थी मित्रों, जय शिक्षण। बालकृष्ण विद्यापीठ ऑनलाइन एजुकेशन चैनल में हूँ भद्रकाल मधुभाई, आपનું હાર્દિક સ્વાગત કરું છું। આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરવાની છે તે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન। હવે તમે જાણો છો તેમ જ વિજ્ઞાન પણ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી અને જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી। આ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે। એમાં ધોરણ 10 ના સિલેબસની ભૌતિક વિજ્ઞાનનો પોર્શન કે જે ચેપ્ટર નંબર 10 અને તમારે છે બુકની અંદર પેજ નંબર 170 થી જે શરૂ થાય છે, તે ચેપ્ટર નંબર 10 થી ચેપ્ટર નંબર 13 સુધીનો જે પોર્શન છે, ચાર ચેપ્ટર, એ ભૌતિક વિજ્ઞાનની અંદર આવે છે। તો એમાં આજે આપણે છે એ પહેલું ચેપ્ટર કે પ્રકાશ, ભૌતિક વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર તમારા સિલેબસ ધોરણ 10 ની અંદર 10 નું ચેપ્ટર, ખૂબ સરસ મજાનું કહેવાય 10 મું ધોરણ અને ચેપ્ટર કુલ કેટલા 10, કે જ્યાંથી ભૌતિક વિજ્ઞાન શરૂ થાય છે। તો એ જે ચેપ્ટર છે પ્રકાશ નું પરાવર્તન અને વક્રીભવન, એ ટોપિક વિશે છે આપણે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ ચેપ્ટર નું નામ છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન। તો સૌપ્રથમ આપણને એ ખબર હોય છે પ્રકાશ એટલે શું, પ્રકાશ કોને કહેવાય, બરોબર છે। હવે ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ હોય કે જ્યારે તમે અંધારા ઓરડાની અંદર તમને પૂરવામાં આવે તો તમને કોઈ પણ વસ્તુઓ છે દ્રશ્યમાન અથવા તો જોઈ શકતા નથી, પણ જો અચાનક લાઇટ શરૂ કરવામાં આવે અથવા તો બોર્ડ પ્રકાશિત કરવામાં આવે એટલે તમે છે વસ્તુઓ છે એ જોઈ શકો। એનું કારણ કે પ્રકાશ આવ્યો તો તમે વસ્તુઓ જોઈ શકો છો, એટલે વસ્તુ ઉપરથી પ્રકાશ જાય અને પાછો તમારી આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ। ઘણી બધી વસ્તુઓ કે તારાઓ છે ટમટમે, ચોમાસાની ઋતુમાં છે તમે મેઘધનુષ્યની છે એ ઘટના જોયો છે, ઉનાળા દરમિયાન છે રોડ ઉપર ઘણી વખત પાણી ભરેલું હોય અને વૃક્ષનું પ્રતિબિંબ પાણીની અંદર પડતું હોય એવો અનુભવ થયો હોય છે, જે કે મરીચી તાલુકા મૃગજળ એ ઘટના। આ બધી ઘટનાઓ કુદરતી ઘટનાઓ છે એ કોને આભારી છે, તો કે એ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન એટલે કે પ્રકાશના ગુણધર્મોને આભારી છે। તો એ ચેપ્ટર છે આપણે ભણવું જોઈએ, જો કે ઓલરેડી તમે ધોરણ 7 અને 8 ની અંદર પરાવર્તન અને વક્રીભવનનો પોર્શન ભણેલા, પણ એના કરતા થોડીક વિશેષ માહિતી છે આપણે અહીંયા મેળવવાની છે। તો એ માહિતી મેળવવા માટે સૌપ્રથમ આપણે પ્રકાશ એટલે શું એના વિશે જે વાત કરવાની છે, ખાસ ધ્યાન રાખજો કે પ્રકાશ એટલે શું તે હું સમજાવતા પહેલા તમને કહું છું કે પ્રકાશ ની જે ગુણધર્મોની અભ્યાસ કરવાના છે એની અંદર જો તમને ખ્યાલ હોય તો ધોરણ 9 ની અંદર તમે તરંગ નામનું ચેપ્ટર છે ભણી ગયા છો। એ તરંગો એની અંદર આપણે બે પ્રકાર પાડતા હતા કે ભાઈ યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગો, એટલે જે તરંગને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોય તો એને યાંત્રિક તરંગ અને જે તરંગને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી તો એને આપણે શું કહેતા હતા બિનયાંત્રિક તરંગ, તો આપણને એ પણ વસ્તુની ખબર હોવી જોઈએ। તો હવે આપણે જોઈએ છીએ સૂર્યપ્રકાશ એ સૂર્યથી લઈને ક્યાં સુધી આવે છે પૃથ્વીની સપાટી સુધી, તો વચ્ચે આપણે જાણીએ છીએ તે મુજબ શું છે શૂન્યાવકાશ। જો શૂન્યાવકાશ હોય, શૂન્યાવકાશ એટલે એવો વિસ્તાર કે ત્યાં આગળ કંઈ પણ નથી, હવા પણ નથી, જે વિસ્તાર સંપૂર્ણ ખાલી છે એવા વિસ્તારને આપણે શું કહેશું શૂન્યાવકાશ। તો સંપૂર્ણ ખાલી હોય કાંઈ ન હોય એવા વિસ્તારમાંથી જો સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી સુધી પહોંચતા હોય તો એનો મતલબ એમ થયો તેને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી, એટલે એવા તરંગોને આપણે શું કહેશું બિનયાંત્રિક તરંગ, શું કહેશું બિનયાંત્રિક તરંગ। બીજી વસ્તુ કે પ્રકાશ એટલે શું તે આપણે કહેવું હોય તો એક અગત્યની વસ્તુ છે, માનો કે તમને બંધ ઓરડાની અંદર છે એ કરવામાં આવે અને અચાનક લાઇટ શરૂ કરવામાં આવે તો તમારી આંખો બંધ હોવા છતાં તમે કહી શકશો કે ઓરડો છે એ પ્રકાશિત થયો, અને એવી જ રીતે જો તમે પ્રકાશિત ઓરડાની અંદર હો અને જો આંખો તમારી બંધ હોય છતાં પણ જો લાઇટ ઓફ કરવામાં આવે તો પણ તમને અનુભવ થાય કે પ્રકાશ છે એ જતો રહ્યો, તો એનો મતલબ એમ કે એ પ્રકાશ કંઈક આપણી આંખને શું કરે છે સંવેદના અનુભવડાવે છે, શું કરે છે કંઈક સંવેદના અનુભવ આવે છે, આપણને કંઈક અનુભવ થાય છે, એટલા માટે
પ્રકાશની જો આપણે વ્યાખ્યા આપવી હોય તો એ આપી શકાય કે આપણી આંખને સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેવાય પ્રકાશ પ્રકાશ ધ્યાન રાખજો વિદ્યુત ચુંબકીય વિકિરણ એની અંદર અત્યારે આપણે બહુ પડવાનું નથી ધોરણ 11 માં સાયન્સની અંદર જો તમે અભ્યાસ કરશો તો તમને ખબર પડશે હકીકતમાં પ્રકાશના તરંગો એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના સદિશો છે દોલનો કરતો હોય અને પરિણામે છે પ્રકાશ આગળ વધતો હોય પણ આપણે અત્યારે એ ધ્યાનમાં લેવાનું નથી અત્યારે આપણે માત્ર વિદ્યુત ચુંબકીય વિકિરણને યાદ જ રાખો તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો પહેલો ટોપિક છે કે પ્રકાશ એટલે શું એટલે આપણે છે પ્રકાશની વ્યાખ્યા આપશું તો આપણને ખ્યાલ છે પ્રમાણે હું વ્યાખ્યા આપવાની છે કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેશું પ્રકાશ તરીકે ઓળખશું હું અહીં લખું છું બધાનું જે અહીંયા આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ પ્રકાશ કહે છે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેશું પ્રકાશ કહેશું હવે જે આપણે કામ કરવાનું છે એક પ્રકાશના ગુણધર્મો વિશે છે એ થોડી ચર્ચા કરવાની છે પ્રકાશના ગુણધર્મો ખૂબ અગત્યની વસ્તુ કે પ્રકાશના ગુણધર્મોની અંદર આપણે જે વાત કરી એમ કે પ્રકાશના તરંગોને સૂર્યથી પૃથ્વીની સપાટી સુધી પહોંચવા માટે કોઈ માધ્યમની જરૂરિયાત નથી તો એને આપણે કેવા તરંગો કહેશું બિન યાંત્રિક તરંગો કહેશું ખ્યાલ આવે તો એના ગુણધર્મોની અંદર પહેલો ગુણધર્મ હું એવો લખું છું કે પ્રકાશના તરંગો એ બિન યાંત્રિક તરંગો છે કેવા છે બિન યાંત્રિક તરંગો છે બિન યાંત્રિક તરંગો એટલે બીજું કઈ જ નહીં પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી નથી બીજો જે પોર્શન હવે આપણે જે બીજો જે ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે એ કે ભાઈ જો સૂર્યમાંથી પૃથ્વી સુધી પ્રકાશ આવતો હોય તો એની ઝડપ કેટલી હશે તો કે શૂન્યાવકાશની અંદર પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે એનો મતલબ એમ કે 1 સેકન્ડમાં 3×10⁸ મીટર છે એ અંતર કાપે હું અહીં બીજો ગુણધર્મ લખું છું કે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ ખાસ ધ્યાન રાખજો પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે એનો મતલબ એમ કે 1 સેકન્ડની અંદર 3×10⁸ મીટર અંતર છે એ 1 સેકન્ડમાં આવે છે એટલે ખૂબ ઝડપથી ગતિ કરે છે ત્યારે એ સૂર્યથી પૃથ્વી સુધી છે એ ઓછા સમયગાળાની અંદર છે એ પહોંચી શકે છે બરોબર છે ખ્યાલ બીજી વસ્તુ કે જુઓ હવે જ્યારે પ્રકાશ કોઈ માધ્યમમાં ગતિ કરશે ને ત્યારે એની ઝડપમાં હંમેશા ઘટાડો શા માટે કારણ કે જ્યારે એને અડચણ નડે શૂન્યાવકાશ એટલે કેવો વિસ્તાર કે ત્યાં આગળ કંઈ જ નથી એટલે અડચણનો કોઈ સંભાવના નથી જ્યારે કોઈ માધ્યમની અંદર એન્ટર થાય માની લો કે કોઈ પાણીની અંદર પ્રકાશનું કિરણ આવે અથવા તો કાચની અંદર પ્રકાશનું કિરણ આવે ત્યારે એના વેગમાં હંમેશા ઘટાડો થાય અને કોના ઉપર આધાર રાખશે જે તે માધ્યમની જાત ઉપર એટલે કે પાણી છે કાચ છે એના ઉપર છે આધાર રાખશે એક્ઝામ્પલ તરીકે તમને એક સરસ મજાનો છે કે એક રસ્તો હોય સીધો અને એક બીજો રસ્તો છે એક ખૂબ ખરબચડો છે એ રસ્તો હોય અને તમને બંને રસ્તા ઉપર જો ચાલવાનું કે તો તમે ઝડપથી ક્યાં રસ્તા ઉપર ચાલી શકશો બધાનો જવાબ હશે જે સરસ મજાનો જે સીધો રસ્તો છે એના ઉપર ઝડપથી ચાલી શકશો જ્યારે પેલો ખરબચડો રસ્તો છે ત્યાં વધુ તકલીફ પડે અને સમય પણ શું લાગશે વધુ લાગશે એવું જ જ્યારે શૂન્ય અવકાશમાં કંઈ પણ અડચણ નથી એટલે એનો વેગ મેક્સિમમ અને કેટલો હોય 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જ્યારે માધ્યમની અંદર એના વેગમાં હોય ઘટાડો અને કોના ઉપર આધાર રાખશે માધ્યમની જાત તો જ્યારે માધ્યમમાં પ્રકાશની ઝડપમાં ઘટાડો થાય
તે કોના ઉપર આધાર રાખે તે માધ્યમની જાત પર આધાર રાખે છે માધ્યમની જાત પર આધાર રાખે છે ખ્યાલ આવી ગયો જો શૂન્યાવકાશમાંથી ઝડપ 3×10 ની 8 બાદ કેટલા પ્રતિ સેકન્ડ છે અધ્યમાં પ્રકાશની ઝડપમાં ઘટાડો થાય એટલે કોના ઉપર આધાર રાખે છે માધ્યમની જાત ઉપર આધાર રાખે છે બીજી વસ્તુ જો વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે એક તરંગથી જો આપણે ધોરણ 9 ની અંદર ભણ્યા જો તરંગ હોય એટલે કે તરંગ લંબાઈ પણ હોય એનો મતલબ એમ કે પ્રકાશના તરંગ અને કઈ ચોક્કસ તરંગ લંબાઈ છે તરંગ લંબાઈ હું કે તમે જાણો છો કે માધ્યમનો પણ જ્યારે એક દોલન કરે એ દરમિયાન તરંગ જે ગતિ કરે એ અંતર છે એને આપણે શું કહીશું તરંગ લંબાઈ એટલે એ વસ્તુ પણ આપણે જાણીએ છીએ તો હું લખું કે પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ છે ઘણી બુક ની અંદર ઉલ્લેખ છે 4000 થી 7000 પણ કોઈ પણ એક ઓપ્શન છે આપણે સિલેક્ટ કરવાનો રહેશે અને કોઈ પણ એક જવાબ તમે લખો તો એ સાચો રહેશે બરોબર છે તો અહીંયા આપણે જે પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ લખું બધાનું ધ્યાન પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ જેટલી છે બધાનું ધ્યાન એંગસ્ટ્રોમ એટલે શું ઘણાને પ્રશ્ન થાય તો એંગસ્ટ્રોમ એ લંબાઈનો જેટલો છે જવાબ ન પણ હોય મીટર અને સેન્ટીમીટર માં હોય તો આપણે એને મીટર અથવા તો સેન્ટીમીટર માં કન્વર્ટ કરવું પડે તો હવે પછી આપણે જોઈએ કે ભાઈ એંગસ્ટ્રોમ ની અંદર મીટરમાં તમારે જો જવાબ તરંગ લંબાઈ નો નકો હોય તો કઈ રીતે લખી શકશો તો બધાનું ધ્યાન અહીંયા બોર્ડ ઉપર આપણે કેટલી તરંગ લંબાઈ કીધી 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ બધાનું ધ્યાન 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ હવે મેં તમને કીધું એક એંગસ્ટ્રોમ બરાબર કેટલા થાય કે 10^-10^7 મીટર તો હું એને એમ લખી શકું કે આ એક એંગસ્ટ્રોમ 4000 એંગસ્ટ્રોમ એની જગ્યાએ મેં એમ લખી શકું કે 4000 ગુણ્યા 1 એંગસ્ટ્રોમ હવે કે એંગસ્ટ્રોમ જ્યારે અહીંયા તમારું લખવાનું 10^-10^7 મીટર એટલે ત્યાં એમ બને એટલે 4000 ગુણ્યા 10^-10^7 મીટર થી 8000 ગુણ્યા 10^-10^7 આ +3 અને માઇનસ આ +3 અને આ -10 એટલે 3 - 10 હવે બધાને ખબર છે 10 - 3 થાય એટલે 7 પણ નિશાની કોને આવે મોટારી એટલે જવાબમાં આવશે -7 એટલે તમે આ પર લખી આપો 4 × 10^-7 મીટર થી 8 × 10^-7 મીટર હવે ખાસ ધ્યાન રાખજો જો આયા જે પ્રોસેસ એવી જે આ પાસે એટલે સીધું તમને 8 × 10^7 મીટર એટલે તમને એંગસ્ટ્રોમ માપવું છે તો પણ આપણે જવાબ આવવો જોઈએ જો મીટર માપવું છે તો પણ આપણે જવાબ આવવો જોઈએ બીજી વસ્તુ આપણે એ પણ જાણીએ છીએ કે મીટર = કેટલા થાય 100 સેન્ટીમીટર તો ઘણી વખત તમને સેન્ટીમીટર માં પણ પ્રશ્ન પૂછવામાં આવે આજે જવાબ છે કેટલા વડે ગુણી નાખવાનો 100 વડે 100 એટલે 10 નો વર્ગ પણ તમે કહી શકો અથવા 10 ની બે ઘાત પણ કહેવાય એટલે ખાસ ધ્યાન રાખજો મીટર માંથી
सेंटीमीटर थी 8 गुणिया 10 की माइनस 7 का गुणिया 10 नो वर्ग सेंटीमीटर हो जो माइनस 7 ने प्लस कर कितना आया माइनस 5 ने 4 गुणिया 10 की माइनस 5 का सेंटीमीटर थी 8 गुणिया 10 की माइनस 5 का सेंटीमीटर तो जो तुमने सेंटीमीटर में पूछवामां आवे तो पण तुमने जवाब आवडवो જોઈએ બીજી વસ્તુ કે જ્યારે કોઈ સપાટી પર પ્રકાશ આપાત થાય ત્યારે મુખ્યત્વે છે એ ત્રણ ઘટનાઓ છે બનતી હોય છે એક પરાવર્તન બીજું વક્રીભવન અને ત્રીજું છે એ શોષણ પણ શોષણ બહુ ઓછા પ્રમાણમાં બને એટલે આપણે એનો બહુ કે અભ્યાસ કરતા નથી હવે આ ત્રણેય ઘટનાઓ સાથે બનતી હોય પણ બને એવું કે જો માધ્યમ પારદર્શક હોય તો મોટા ભાગે પ્રકાશ એની અંદર આરપાર જતો રહે એટલે વક્રીભવનની ઘટના અને જો માધ્યમ અપારદર્શક હોય એટલે પ્રકાશ સીધો પાછો આવતો હોય એટલે પરાવર્તનની ઘટના થાય જે આપણે ડિટેલમાં ભણવાના છે પણ માત્ર અત્યારે આપણે એટલી ખબર હોવી જોઈએ તો માની લો કે આ બોર્ડ છે એ કેવું છે અપારદર્શક કારણ કે એની અંદર પ્રકાશ આરપાર જઈ શકવાનો નથી એટલે આપણે આરપાર દેખાય છે જો પાછો જો તમને દેખાય એટલે કે આરપાર જોઈ શકો તો એ માધ્યમ કેવું કહેવાય અથવા તો એ સપાટી કેવી કહેવાય પારદર્શક પારદર્શક મુખ્યત્વે કઈ ઘટના જોવા મળે વક્રી એટલા માટે લખવું જોઈએ જ્યારે કોઈ સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે મુખ્યત્વે ત્રણ ઘટના થાય પરાવર્તન વક્રીભવન અને શોષણ બધા જેને જ્યારે કોઈ સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે મુખ્યત્વે ત્રણ ઘટના થાય છે મુખ્યત્વે કેટલી ઘટના થાય છે ત્રણ કઈ કઈ તો કે પહેલું તો કે પરાવર્તન બીજું તો કે વક્રીભવન અને ત્રીજું તો કે શું છે શોષણ ખાસ ધ્યાન રાખજો કે પરાવર્તન થાય એને સમજાવી દો ક્યારે થશે સપાટી કેવી હોવી જોઈએ સપાટી કેવી હોવી જોઈએ અપારદર્શક એટલે કે આરપાર જોઈ શકાય નહીં કેવી હોવી જોઈએ ત્યારે મોટે ભાગે શું થાય પરાવર્તન ત્રણે ત્રણ ઘટનાઓ થતી હોય પણ મેક્સિમમ ઘટના જ્યારે કઈ થતી છે પરાવર્તન જ્યારે વક્રી હોય સપાટી કેવી હોય પારદર્શક ખાસ ધ્યાન રાખો શોષણ તો થવાનું છે પણ બહુ ઓછા પ્રમાણમાં થતું હોય જે આપણે ધ્યાનમાં લેતા નથી તો એટલી વસ્તુ છે પ્રકાશના ગુણધર્મોની અંદર છે આપણે ખ્યાલ હોવો જોઈએ બીજી વસ્તુ કે આ ચેપ્ટર પરાવર્તન અને વક્રીભવન ભણશું એની અંદર એક પ્રકાશનું કિરણ અને કિરણપુંજ એવો શબ્દ છે આવવાનો છે તો પ્રકાશનું કિરણ એટલે શું એ પહેલા આપણે ખબર હોવી જોઈએ એટલે હવે પછી જે હું લખું છું એટલે કે પ્રકાશનું કિરણ એટલે શું જેને પ્રકાશનું કિરણ એટલે શું ખાસ ધ્યાન રાખજો પ્રકાશનું કિરણ એટલે શું બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે પ્રકાશના એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગને શું કહેવાય પ્રકાશનું કિરણ કહે છે ખાસ ધ્યાન રાખજો માનજો કે અત્યારે તમને કે હું સમજાવું નહીં તો માનજો કે એક આ પ્રકાશનું બિંદુ આ પ્રકાશનું બીજું બિંદુ હું વ્યાખ્યા કરું છું કે પ્રકાશના એક બિંદુથી બીજા બિંદુને જોડતા સૂર્યમાર્ગ એટલે સૂર્યમાર્ગ એટલે આ બિંદુથી આ બિંદુને જોડતા સૂર્યમાર્ગ જે છે એને આપણે શું કહેશું કિરણ એટલે ખ્યાલ આવી ગયો કે પ્રકાશનું કિરણ એટલે શું તો હું વ્યાખ્યા લખીશ કે પ્રકાશના એક બિંદુથી બીજા બિંદુને જોડતા સૂર્યમાર્ગને શું કહેશું પ્રકાશનું કિરણ કહેશું એટલે હું અહીંયા લખું છું બધાનું ધ્યાન અહીંયા પ્રકાશના એક બિંદુથી
બીજા બિંદુને પ્રકાશના એક બિંદુથી બીજા બિંદુને જોડતા કેવો માર્ગ છે સૂર્ય પ્રકાશનું કિરણ કહે છે બધું ખાસ ધ્યાન કે એક બિંદુથી બીજા બિંદુને જોડતો સૂર્યમાર્ગ છે અને પ્રકાશનું કિરણ દીધું છે એક્ઝામ્પલ તરીકે જો તમારે દોરવું હોય તો આ તમે આપી શકો ઉદાહરણ તરીકે પ્રકાશનું કિરણ એટલે શું તો જે તમને દર્શાવેલું છે એ રીતે જે પ્રકાશના કિરણને દર્શાવી શકો ઘણી વખત શબ્દ આવશે કિરણ પુંજ એટલે બીજું કાંઈ નહીં કિરણોનો સમૂહ અથવા તો કિરણોનો પેકેટ અથવા તો કિરણોનો બંડલ એનો મતલબ એમ કે જ્યારે એક કરતા વધુ કિરણો હોય બે હોય ત્રણ હોય ચાર હોય તો એને તમે શું કહી શકો કિરણ પુંજ કહી શકો કારણ કે એક કિરણ નથી એક કરતા વધુ છે તો આપણે એને શું કહીશું કિરણ પુંજ તો હવે પછીનો જે આપણો મુદ્દો છે એવું છે કિરણ પુંજ બધાનું ધ્યાન બહુ સિમ્પલ છે શું કીધું એક કરતા વધુ જો કિરણોનો સમૂહ હોય તો એને આપણે શું કહેશું કિરણ પુંજ એટલે અહીં લખું છું કિરણોના સમૂહ અથવા તો બંડલ અથવા તો પેકેટ જે શબ્દ વાપરો વાપરી શકાય કિરણોના સમૂહ અથવા તો બંડલ અથવા તો પેકેટને કિરણ પુંજ કહે છે જેને આપણે શું કહેશું કિરણ પુંજ તરીકે ઓળખશું ઉદાહરણ તરીકે માનો કે અહીંયા છે તમને કોઈ કિરણ પુંજ વિશે પૂછવામાં આવે તો તમે લખી શકો મને એક કિરણ છે બીજું કિરણ છે ત્રીજું કિરણ છે ચોથું કિરણ છે એક્સ વાય ઝેડ જેટલા હોય એક કરતા વધુ કિરણ હશે તો આને તમે કિરણ નહીં કહી શકો પણ શું કહેવું પડશે કિરણ પુંજ એટલે કે કિરણોના સમૂહ અથવા તો બંડલ અથવા તો પેકેટને આપણે શું કહેશું કિરણ પુંજ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ભણવાનું છે એ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પણ પરાવર્તન અને વક્રીભવન ભણતા પહેલા આપણે પ્રકાશ એ શું છે એના વિશે છે માહિતી મેળવવી જોઈએ તો આ શરૂઆતમાં પ્રકાશ એટલે શું એના ગુણધર્મો વિશે છે માહિતી આપી હવે આપણો જે ચેપ્ટર શરૂ થવાનું છે એનું છે પરાવર્તન અને વક્રીભવન પોર્શન તો હવે પછીના નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે છે એ પરાવર્તન વિશે છે ચર્ચા કરવાના છે એ પહેલા આ સંપૂર્ણ માહિતી આપણે હોવી જરૂરી છે.